અને ચૂંટણીના કારણે રેલવેમાં મુસાફરો વધ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદથી છેલ્લા 10 દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી. ઉત્તર ભારત અને મુંબઈ જતા મુસાફરો વધારે છે. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમાં વેઇટિંગ વધુ છે. આ વર્ષે ઉનાળા દરમિયાન રેલવે કરી રહ્યું છે 9111 ટ્રીપ્સનું સંચાલન. 19 એપ્રિલથી 78 જોડી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. गर्मियों का समय और इस बार की गर्मियों का समय खासकर स्पेशल है क्योंकि इस समय इलेक्शंस, शादियां और गर्मी की छुट्टियां तीनों चीज़ें साथ में आई हैं. तो लोग अपने गंतव्य तक ठीक से पहुंच सकें इसके लिए पश्चिम रेलवे ने कई सारी व्यवस्थाएं की हैं. अगर हम गुजरात की बात करें तो यहाँ पर भी 40 जोड़ी से ज़्यादा ट्रेनें ऑलरेडी चल चुकी हैं. और हम अहमदाबाद शहर या इसके आसपास के क्षेत्र की अगर बात करें तो यहाँ पे भी 14 जोड़ी विशेष ट्रेन ऑलरेडी चल चुकी हैं और 39 जोड़ी अभी चलनी बाकी हैं. दैट मीन्स के 39 जाने वाली और 39 आने वाली समर स्पेशल चलनी बाकी हैं. तो एक तो ये बड़ी चीज़ हम लोगों ने की है. गर्मी भी इस बार थोड़ा ज़्यादा पड़ रही है, थोड़ा पहले आई है, तो यात्रियों को समस्या ना हो इसलिए स्टेशन पर पानी की व्यवस्था हो, ठंडे पानी की व्यवस्था हो. उसमें हमने अपने सोर्सेज से एक भी ऑगमेंट किया है और जो एनजीओज हैं और स्वयंसेवी संस्थाएं हैं वो भी आगे आए हैं कि कई जगह पे उन्होंने भी प्याव लगवाए हैं. टिकटिंग में अगर देखा जाए तो एडिशनल विंडोज अहमदाबाद में भी चल रही हैं, साबरमती में चल रही हैं, असरवा में चल रही हैं, खुलने वाले हैं हम भुज में एक्स्ट्रा विंडो ऑपरेट हो रही हैं. तो ये एक्स्ट्रा विंडोज ताकि टिकटिंग में जो लाइन में लग के टिकट लेने वाले हैं उनको असुविधा ना हो तो वो एक्स्ट्रा टिकट विंडो चल रही हैं. यूटीएस का टिकट लोग ले पाएँ, IRCTC ऐप से लोग टिकट ले पाएँ, उसके लिए जो हम कहते हैं कि IEC स्ट्रेटजी, इंफॉर्मेशन कम्युनिकेशन एंड एजुकेशन वाली स्ट्रेटजी, उस पर भी काम हो रहा है. मुझे लगता है कि इस बार की क्राउड पहले से बेहतर मैनेज्ड भी है और लोग बेहतर सुविधा से जा भी पा रहे हैं. સમય છે, સમર વેકેશન છે ત્યારે સૌ કોઈક પોતાના ઘરે રજાનો સમય વિતાવવા માટે જઈ રહ્યા છે અને આ માટે સૌથી મહત્વનો રોલ છે રેલવેનો. અત્યારે ઉનાળાનું વેકેશન છે ત્યારે 2 મહિનાની રજા હોવાના કારણે ટ્રેનોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. અત્યારે લોકોની અવર જવર ટ્રેનમાં વધી રહી છે જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે કારણ કે વેઇટિંગ વધારે છે, ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી જે ટ્રેનો છે આ સાથે દક્ષિણ ભારત તરફ જતી પણ જે ટ્રેનો છે એમાં વેઇટિંગ વધારે છે. કેટલીક ટ્રેનોમાં જે વેઇટિંગ છે એ 9 રૂમ સુધીની સ્થિતિ છે જેના કારણે લોકોને રિઝર્વેશન મળી નથી રહ્યું. એવી સ્થિતિમાં લોકોને મુસાફરી સરળ બની રહે તે માટે જુદી જુદી ટ્રેન શરૂ કરવામાં આવી છે કે જેમાં વાત કરીએ બાંદ્રા ટર્મિનસ દાનપુર સાથે જ દાનપુર રતલામ વાપીથી પણ ટ્રેન શરૂ કરવામાં આવી છે. વાપી ભાગલપુર આ સાથે જ અમદાવાદની વાત કરીએ તો સાબરમતી પટના અને પટના સાબરમતી માટેની પણ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે જેથી જે મુસાફરો છે જેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ફરજ પડતી હોય તો ત્યારે ટ્રેનોમાં તેમનું ટિકિટ કન્ફર્મ થઈ શકે, રિઝર્વેશન કન્ફર્મ થઈ શકે અને તેઓ સારી રીતે સારા વાતાવરણ વચ્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે આ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.